નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો મહત્વની બાબત એ છે કે લોકસભાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કાર્યાલય ઉપર માહોલ ખાસ જોવા લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પાલડી મધ્યસ્થ કાર્યાલય ઉપર સીધા જ લાઈવ જોડાયા છે દીપક જે પ્રમાણે ચૂંટણીનો માહોલ લોકસભાનું ઇલેક્શન એ ચૂંટણીનો માહોલ અને અમદાવાદની જો વાત કરવામાં આવે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની જ્યારે વાત કરવામાં આવે તો ચૂંટણીનો માહોલ કેવા પ્રકારનો જોવા મળી રહ્યો છે વિવેક જે રીતે જોવા મળી રહ્યું છે કે લોકસભાની ચૂંટણીને લઈને જે મધ્યસ્થ કાર્યાલય છે તે ધમધમી રહ્યા છે ત્યારે સીધા જ આપણે પહોંચી ગયા છે પાલડી મધ્યસ્થ કાર્યાલય ખાતે કે ત્યાં કેવો માહોલ છે તેના હું આપને આ સીધા દ્રશ્યો છે તે બતાવવા માગીશ અહીં જો વાત કરવામાં આવે તો જે લોકસભા છે પશ્ચિમ અને તેના ઉમેદવાર દિનેશ મકવાળા અને તેઓના જે આ પાલડી ખાતેના મધ્યસ્થ કાર્યાલય છે તેનો માહોલ છે તે સીધા જ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યાની અંદર અહીં જોવા મળી રહ્યા છે કાર્યકર્તાઓ જો વાત કરવામાં આવે તો જે પહેલાથી જ જે માઇક્રો પ્લાનિંગ કર્યું હતું અને અત્યારે પણ છેલ્લી ઘડીનું જે પ્લાનિંગ છે તે બેસી અને કરી રહ્યા છે તમામ કાર્યકર્તાઓ છે કે અત્યારે હાલ પોતે ચર્ચા કરી રહ્યા છે કે હવે જે શું કરવું કારણ કે અત્યાર સુધી જે કાર્ય કર્યું છે તેનો પણ ક્યાંક ત્યાગ છે તે મેળવવાનો પ્રયાસ છે તે પણ કરી રહ્યા છે ત્યારે આપણી સાથે જે કાર્યકર્તાઓ છે તે જોડાયા છે અને આપણા સીધા જ તેઓની સાથે વાત કરીશું કારણ કે મહત્વનું છે કે કાર્યકર્તાઓનો જે કરેલી કામગીરી છે તે આ મતદાનના દિવસે દેખાતી હોય છે ત્યારે આપણી સાથે જે કાર્યકર્તા જોડાયા છે તેઓની સાથે વાત કરીશું હાલ જે આ મધ્યસ્થ કાર્યાલય છે કેવી ચર્ચા અને શું કાર્ય ચાલી રહ્યું છે અમારે ભારતીય જનતા પાર્ટી એલિપુજ વિધાનસભા અને સમગ્ર શહેરમાં સી આર પાટીલજીના નેતૃત્વમાં અમારી જે સંગઠનની કાર્યશૈલી છે એ પ્રમાણે અમે રોજબરોજ કામ કરીએ છે અને હાલમાં દરેક બધા કાર્યકર્તા સવારે સાંજ રાઉન્ડ અને કાર્યકર્તા સાંજે બેસી અને બીજા દિવસનું પ્લાનિંગ કરીએ છીએ અમે ખાસ જો પ્લાનિંગની વાત કરવામાં આવે તો જે પ્રત્યેક મતદાત હોય છે તેનું પણ નામ છે તેની પણ ક્યાંક નોંધણી થતી હોય છે તેઓનો પણ સંપર્ક થતો હોય છે શું કાર્ય રહેતું હોય છે સામાન્યપણે અમે રોજ જે અમારા દરેક વોર્ડમાં એલ્યુ વિધાનસભાના ત્રણેય વોર્ડમાં પાલડી વાસણા નવરંગપુરા વોર્ડમાં અમારા મ્યુનિસિપલ કાઉન્સિલર પ્રમુખ મહામંત્રી સમગ્ર સંગઠનના તમામ લોકો ધારાસભ્યશ્રી સાથે અમે લોક સંપર્કમાં નીકળીએ છીએ અને ડોર ટુ ડોર ઉમેદવારનો પરિચય પત્રક અમારા સરકારમાં થયેલા કામો દરેકને ડોર ટુ ડોર જઈ અને અમે આપીએ છીએ અને સાતમી તારીખે જંગી મતદાન થાય એવું અમે દરેકને નમ્ર અપીલ કરીએ છીએ તો ચોક્કસથી જે રીતે જો વાત કરીએ તો જે કાર્યકર્તાઓ છે કે જે રોજિંદી રીતે હવે જે કાર્ય કરી રહ્યા છે રાઉન્ડ છે તે પોતે વિસ્તારની અંદર લઈ રહ્યા છે જે ઉમેદવાર છે તેઓનો સંપર્ક છે તે પણ કરાવી રહ્યા છે અન્ય કાર્યકર્તાઓ છે ને તેઓની સાથે વાત કરી રહ્યા છે કેવા પ્રકારની કાર્યવાહી અને શું ચર્ચા ખાસ આ કાર્યાલય ઉપર જોવા મળે છે ભારતીય જનતા પાર્ટી નાના નાની વસ્તુનું ધ્યાન રાખીને અહીંયા અમે કામ કરી રહ્યા છે અમારા બૂથ પેજ સમિતિ પેજ પ્રમુખ એ બધી અમે અત્યારે હાલમાં ઇલેક્શન આપે તો અમે એવી તૈયારી છે કે કાલે ઇલેક્શન અમે સક્સેસફુલ જાય એવું અમે તૈયારી કરી રહ્યા છીએ માઇક્રો પ્લાનિંગ સાથે અમે ચોક્કસથી જો વાત કરીએ તો જે રીતે વાત થાય છે કે પ્રત્યેક ઉમેદવાર પાંચ લાખથી જે લીડ છે તેની સાથે જીતવા જોઈએ આપ કેવી રીતે આ કાર્ય કર્યું છે અમે દરેક કાર્યકરો બુથ વાઇસ અમે એવું નક્કી કર્યું છેલ્લા દિવસ સુધીનું પ્લાનિંગ કે સવારમાં વહેલું સાત વાગે મતદાન શરૂ થઈ જાય ને અગિયાર વાગે પહેલાં લગભગ એંશી ટકા જેવું મતદાન થાય એવો અમે પ્રયત્ન કરી રહ્યા છે ને પ્રજા પણ અમને એટલો સપોર્ટ કરી રહી છે કે પ્રજા પણ અમને અગિયાર વાગે પહેલાં મતદાન થાય એવું અમને અમને એટલો વિશ્વાસ છે પ્રજા ઉપર ને અમારું મતદાન સો ટકા થાય ને પાંચ લાખ ઉપરની જીત થશે એમાં એલિબ્રીજ વિધાનસભા સૌથી હાઇસ્ટ લીડમાં નીકળશે અમારું ચોક્કસથી તો જે કાર્યકર્તાઓ છે તેઓનો ઉત્સાહ છે તે બમણો અહીં જોવા મળી રહ્યો છે બીજી તરફ બી જોઈ શકાય છે સીધા દ્રશ્યોની અંદર કે જે કાર્યકર્તાઓ છે કે રોજિંદી રીતે આ મધ્યસ્ કાર્યાલય છે કે ત્યાં પહોંચતા હોય છે અને પોતાની જે કાર્યશૈલી છે તે એકબીજાની સાથે ચર્ચા છે તે પણ કરતા હોય છે મહિલાઓ પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તે પણ આ કાર્યાલય ઉપર પહોંચતા હોય છે અને પોતાની જે રોજિંદી કાર્ય છે તે પણ જોતા હોય છે મહિલા સાથે સીધી વાત કરીશું આ વિસ્તારના કેવા વિકાસના કાર્યો છે તેને લઈને શું કહેશો અહીંયા અમારે બધા રોડ રસ્તા અને ગટરના ખૂબ સારા કામો થયા છે અને મોદી સાહેબની પ્રગતિ ચારે બાજુ ફેલાયેલી દેખાય જ છે બધા સારા કામોથી બધા બહુ જ ખુશ છે અહીંયા લોકો ખાસ જો વાત કરીએ તો આ મધ્યસ્થ કાર્યાલય ઉપર આપ આવો છો ત્યારે રોજિંદી રીતે હવે શું કાર્ય જોવા મળી રહ્યું છે આપને રેગ્યુલર અમારા રાઉન્ડ વિશેની ચર્ચા થાય સવારે સુકાયા ક્યાં રાઉન્ડ કરવાનો છે સાંજે ક્યાં રાઉન્ડ કરવાનો છે અને લોકોને મળીને અમે દિનેશભાઈ મકવાણા જે અહીંના ઉમેદવાર વિધાનસભા રહે સંસદ સભ્યના ઉમેદવાર છે એમને એમનો પ્રચાર અમે કરીએ છીએ અને બધા એમનાથી બહુ ખુશ છે એમનું જે કાર્યકર્તા પાયાના કાર્યકર્તા છે એમનાથી બધા લોકો બહુ ખુશ છે તો ચોક્કસથી જે રીતે જોવા મળ્યું છે કે અહીં જે ઉમેદવાર છે લોકસભા પશ્ચિમના દિનેશ મકવાણા કે તે જે નાના કાર્યકર્તા હતા અને આજે જ્યારે તેમને ટિકિટ મળી છે ત્યારે સૌ કાર્યકર્તાઓ છે તેઓની અંદર પણ ખુશીનો માહોલ છે તે પણ જોવા મળ્યો છે મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો જે અહીં કાર્યકર્તાઓ છે તે પોતે રોજિંદી રીતે આવી પહોંચે છે અને જે માઇક્રો પ્લાનિંગ જે તેઓનું થતું હોય છે તેની ચર્ચા છે તે કરતા હોય છે તો આ જ રીતે જો વાત કરવામાં આવે તો જે આ લોકસભા જે વિધાનસભા છે તેની એલિસ બ્રિજ કે ત્યાં આ માહોલ છે તે જોવા મળ્યું છે પાલડી ખાતે ખાસ આ મધ્યસ્થ કાર્યાલય છે કે જ્યાં મોટી સંખ્યાની અંદર જે કાર્યકર્તાઓ છે તે પહોંચી જાય છે અને જે રીતે સૂત્રોચાર છે તે પણ કરી રહ્યા છે અને પોતાની જે ધગસ છે તેને પણ આગળ વધાવી રહ્યા છે કેમેરામેન માહોલ સંલકી સાથે રિપોર્ટર દીપક મકવાડા અમદાવાદ

ચૂંટણીનો માહોલ છે તે બરાબરનો જામી ગયો છે અને અમારા જે સંવાદદાતા છે દીપક મકવાણા એમને લોકો સાથે ચર્ચા કરી અને ખાસ મહિલાઓની જ્યારે વાત હોય તો મહિલાઓએ પણ કહ્યું કે અહીંયા રોડ રસ્તા અને ગટરના જે કામો છે જે વિકાસના જે કાર્યો છે તે ખૂબ ઝડપથી આગળ વધી વધી રહ્યા છે અને સતત વિકાસ દેખાઈ રહ્યો છે એવી વાત પણ કરવામાં આવી અને સાથે સાથે મહત્ત્વની જે બાબત છે પાલડી મધ્યસ્થ કાર્યાલય ઉપર ચર્ચા કરવામાં આવી એમાં જે ત્યાંના જે સ્થાનિક છે ઉમેદવારો જે સમર્થકો છે કાર્યકરો છે હોદ્દેદારો છે જનપ્રતિનિધિઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા